सूरत शहर में छेल्ला एक सप्ताह में पड़ेला वरसाद ने कारण रोड रस्ताओ शहरभर में धोवाई गया होय तेवा अनेक दृश्यों सामे आवी रह्या छे। रस्तानी स्थिति ने जोता शहरना कॉन्ट्राक्टरो जे रस्तानुं काम करे छे तेमना द्वारा मोटी भ्रष्टाचार करवामां आव्यो होवानी चर्चा चाली रही छे। कांग्रेस द्वारा शहरना रस्ताओने युद्धना धोरणे रिपेर करवामां आवे तेवी मांग करवामां आवी छे। કોંગ્રેસે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે રસ્તા બનાવતી વખતે ટેન્ડરમાં જે શરતો મૂકવામાં આવી છે તેનું કોન્ટ્રાક્ટરો દ્વારા પાલન કરવામાં આવતું નથી। કરોડો રૂપિયાના કામ લીધા બાદ જાણે તેમની કોઈ જવાબદારી ન હોય તે પ્રકારની કામગીરી કરતા હોય છે। જે કોન્ટ્રાક્ટરના કામને કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે તેવા કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી કરીને તેમને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ દેસાઈએ આક્ષેપ કર્યા છે કે પ્રજાને ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે મત આપ્યા છે જેના બદલામાં લોકોએ તેમને રસ્તામાં ખાડા ખાડા આપ્યા છે। મોટી મોટી વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય ભાજપે આજની સુધી કોઈ કામ કર્યું નથી। સુરત કોર્પોરેશનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ શાસકો અને કોન્ટ્રાક્ટરોની વચ્ચે મિલીભગતને કારણે તેના ઉપર અંકુશ આવી રહ્યો છે। અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક અસરથી શહેરના તમામ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેમજ નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની મુશ્કેલ ના થાય તે દિશામાં યુદ્ધના ધોરણે કામ થવું જોઈએ। ભૂપેન્દ્ર સોલંકી, કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, પૂર્વ નેતા વિરોધ પક્ષ સુરત મહાનગરપાલિકા। આજે અમારા પ્રમુખ શ્રી હસમુખભાઈ દેસાઈની આગેવાની હેઠળ અમે પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, તમામ આગેવાનો, કાર્યકારી પ્રમુખશ્રીઓ આજે પૂર્ણા વિસ્તારમાં શાળા નંબર 300 બાપા સીતારામની જે સ્કૂલમાં બનાવ બન્યો, આચાર્ય અનંત વ્યાસ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓ સાથે નાનાધામ કૃત્ય કરવામાં આવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। એટલા માટે વિરોધ કરીએ છીએ કે ભાજપના શાસનમાં એક શિક્ષણધામને અનૈતિક ધામનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે, પછી મહાનગરપાલિકા હોય કે પછી શિક્ષણ સમિતિ હોય। આજે છેલ્લા બે વર્ષથી આજે વિડીયો મળ્યો છે, છેલ્લા બે વર્ષ જૂનો વિડીયો છે, છતાં પણ ભાજપ શાસકોના પેટનું પાણી હાલતું નથી। આના પુરાવા અમારી પાસે છે, અમારા શિક્ષણ સમિતિના સભ્યોએ, અમારા જાગૃત કોંગ્રેસના આગેવાનોએ આ બાબતે તાત્કાલિક 5મી જ કમિશનને રજૂઆત કરી કે અમે તાત્કાલિક પગલાં ભરાવવા જોઈએ, પણ છતાં પણ શાસન અધિકારી વિમલ દેસાઈએ જાણી જોઈને ભાજપ શાસકો સાથે મિલી ભગતમાં ભાજપના શિક્ષણ સમિતિના ચેરમેન છે જે ધનેશભાઈ, એની સાથે મિલી ભગતમાં આખું પગલાંને દબાવી દેવાનો પીછોડો કર્યો, ડાક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો। અમને દુઃખ વાતનું થાય છે કે આ એક વિદ્યાર્થીઓની મજાક છે, આ શહેરના ગરીબ લોકોની મજાક છે, અમે આને બિલકુલ ચલાવી લેવા માંગતા નથી। આજે માત્ર આ સ્કૂલમાં થયું છે, કાલે બીજી સ્કૂલમાં થશે, એના માટે જવાબદાર કોણ? કમિશનરશ્રીએ સસ્પેન્ડ કરી અને અમે આવકારીએ છીએ, કમિશનરને સસ્પેન્ડ કરી અને પણ પોલીસ કેસ કરવામાં આવ્યો એને પણ અમે આવકારીએ છીએ, પરંતુ જે રીતે આ આખું ષડયંત્ર ચાલતું હતું કેટલા મહિનાઓથી ને કેટલા વર્ષોથી, છતાં પણ એને ભાજપ શાસનમાં શા માટે દબાવી રાખવામાં આવ્યું? હું તો માનું છું કે ભાજપના શિક્ષણ સમિતિના ચેરમેન છે ધનેશભાઈ અને શાસનાધિકારી છે વિમલ દેસાઈ, એની સામે તપાસ સમિતિ નિમવી જોઈએ। આ બંનેની મિલીભગતમાં આખું ષડયંત્ર રચાયું છે અને બાળકો પર અત્યાચાર કરવામાં આવ્યો છે, બાળકો પર આ રીતનું જે અધમકૃત્ય કરવામાં આવ્યું છે, આજે આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં એ ભાજપ શાસનમાં શિક્ષણ સમિતિમાં થયું છે, આમાં થતું થઈ રહ્યું છે કે ભાજપ શાસકો શું કરી રહ્યા છે, એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ। બીજું શરૂ થઈ ગયું, આજે એક મહિનો થયો, 45 લાખ રૂપિયાના દફતરનું ટેન્ડર આપવામાં આવ્યું છે, એમાં ગોબાચારી થઈ, ટેન્ડર જે હતો એ ટુ ઝેડ સિક્યુરિટીવાળો જે ટેન્ડર હતો એણે પોતે આખા લેટરો બોગસ મૂક્યા, એ લેટરો બોમ્બેથી લાવ્યો કે ત્યાં અમે દફતરો પૂરા પાડ્યા છે, પછી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ લેટરો બોગસ છે, તો એને માત્ર પોલીસ કેસ કરીને છોડી દેવો ને, એની પર ફોજદારી કરવી જોઈએ, એની ધરપકડ થવી જોઈએ। અમે એવું માનીએ છીએ કે આ જે 45 લાખના ટેન્ડરો હતા એ ટેન્ડરોમાં પણ ગોબાચારી થઈ છે, એમાં પણ ભાજપ શાસકો સામેલ હોય એવી અમને શંકા છે, અમારી મિલીભગત છે, એટલા માટે કે બૂટ નથી આપવામાં આવતા, ગણવેશ નથી આપવામાં આવતા, મોજા નથી આપવામાં આવતા, આજે ગરીબ વિદ્યાર્થીની મજાક થઈ રહી છે। અમે તો એવું માનીએ છીએ કે ભાજપ શાસકો આ કરોડો રૂપિયાનું બજેટ શાળા સમિતિનું હોય કે મહાનગરપાલિકાનું હોય એમને એમ પડી રહે છે વાપર્યા વગરનું, હું તમને કરોડોની હિસાબ આપવા તૈયાર છું। એટલે આ રીતના જે લોકોનો વહીવટ છે, ભાજપ શાસકો શિક્ષણ સમિતિના વહીવટને લાયક નથી એવો મારો સીધો આક્ષેપ છે। આ સાથે આ શહેરના જે ખખડધજ રસ્તાઓ એક જ ચોમાસામાં ધોવાઈ ગયા છે એના માટે કોણ જવાબદાર છે? ભાજપ શાસકો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ભ્રષ્ટાચાર અને કૌભાંડ
એના માટે જવાબદાર છે અને એમાં પણ અમે ભાજપ શાસકોને જવાબદાર માનીએ છીએ।